વિડિયોમાં આપણે કાર્બનિક સંયોજનો વિશેનો પાયાનો ખ્યાલ મેળવીશું. કાર્બનિક સંયોજનો એટલે કે રસાયણશાસ્ત્રનો એક અગત્યનો ભાગ. આ આપણે જ્યારે શીખીશું ત્યારે તમને આ જ વસ્તુ JEE તથા નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ખૂબ જ ઉપયોગી થશે. પહેલાં તો આપણે સમજીએ કે કાર્બનિક સંયોજનો એટલે શું. કાર્બનિક સંયોજનો એટલે એવા સંયોજનો કે જેમાં કાર્બન એક પાયાના પદાર્થ તરીકે અથવા પાયાના તત્વ તરીકે રહેલો હોય તેને આપણે કાર્બનિક સંયોજનો કહીએ છીએ. હવે બીજું છે જે છે હાઇડ્રોકાર્બન. એમાં નામ જ બતાવે છે કે હાઇડ્રોકાર્બન એટલે કે જે સંયોજનમાં હાઇડ્રોજન અને કાર્બન બે તત્વો મુખ્યત્વે રહેલા હોય તેને હાઇડ્રોકાર્બન કહેવાય છે. આ વિડીયોમાં આપણે આલ્કેન વિશે થોડું સમજીશું અને આલ્કેન વિશેની પાયાની માહિતી મેળવીશું. આલ્કેન વિશેની પાયાની માહિતી મેળવતા પહેલાં આપણે જાણી લઈએ કે આલ્કેન છે શું. આલ્કેન જાણતા પહેલા આપણે કાર્બન વિશેનો જે ગુણધર્મ છે તે સમજી લઈએ. કાર્બન જે પરમાણુ ક્રમાંક જેનો આપણે જાણીએ છીએ કે પરમાણુ ક્રમાંક છે 6, એટલે કે એની ઇલેક્ટ્રોન સંરચના થશે 2 અને 4. માટે કાર્બન એ એવું તત્વ છે કે જે 4 સહસંયોજક બંધ બનાવે છે અને અલગ અલગ તત્વો સાથે જોડાઈ શકે છે. આપણે આલ્કેન માટે બે તત્વોની જરૂર છે, એક છે કાર્બન અને બીજું હશે હાઇડ્રોજન. હવે આ જે 4 બંધો છે ત્યાં આગળ હાઇડ્રોજન જોડી દઈએ તો જે આ તત્વ બને છે જેને આપણે મિથેનના નામે ઓળખીએ છીએ. મિથેન એ હાઇડ્રોકાર્બનનો સૌથી પ્રથમ પાયાનું તત્વ છે. અહીં આગળ મિત્રો જુઓ કે આ જે 4 સંયોજકતા છે કાર્બનની એ હાઇડ્રોજન વડે પૂર્ણ થયેલ છે, માટે આ સંયોજનને આપણે આલ્કેન તરીકે ઓળખીએ. હવે બીજું એક સંયોજન એવું લઈએ કે જેમાં આ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ અને મિથાઇલ સમૂહ ફરીથી જોડાય તો શું બનશે. જોઈએ મિત્રો, અહીં આગળ આ 3 હાઇડ્રોજન છે, અહીં આગળના હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ મિથાઇલ સમૂહ જોડાય છે આ રીતે. હવે અહીંયા આગળ આ જે 2 કાર્બન ધરાવતો જે તત્વ બનશે તેને આપણે કહીશું ઇથેન. તે જ પ્રમાણે અહીં ફરીથી આ હાઇડ્રોજનનું જો વિસ્થાપન કરવામાં આવે તો અન્ય તત્વ બનશે. મિત્રો, આપણે કાર્બનની સંયોજકતા ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. આ કાર્બન માટે 1, 2, 3 અને 4, આ કાર્બન માટે 1, 2, 3 અને 4, અને અહીંયા આગળ જ્યારે ત્રીજો કાર્બન જોડાશે એની પણ સંયોજકતા પૂર્ણ થશે ત્યારે આ જે તત્વ છે આને આપણે કહીશું પ્રોપેન. એ જ પ્રમાણે જ્યાં 4 હાઇડ્રોજન કાર્બન આવશે અને બાકીના હાઇડ્રોજન જોડાયેલા હશે આ રીતે. ત્યારે આ તત્વને આપણે કહીશું બ્યુટેન. એ જ પ્રકારે જ્યારે 5 કાર્બન આવશે અને તેની સાથે હાઇડ્રોજન જોડાયેલા હશે તો પેન્ટેન, 6 આવશે હેપ્ટેન, 7 આવશે હેપ્ટેન, 8 આવશે ઓક્ટેન, 9 આવશે નોન એન. આ રીતે એ આલ્કેન શ્રેણી આગળ વધશે. હવે મિત્રો, આ આલ્કેન શ્રેણી આવી કઈ રીતે, તો એના માટેનું સામાન્ય સૂત્ર છે, સામાન્ય સૂત્ર જે છે CnH2n+2. અહીં આગળ જુઓ મિત્રો, એન એટલે શું, તો આપણે કાર્બન મૂકીશું. એન એટલે કે નંબર ઓફ કાર્બન, એટલે કે કાર્બનના અણુઓ. ધારો કે આપણે અહીં આગળ પહેલા 1 કાર્બન મૂકીએ. જુઓ મિત્રો, CN એનની જગ્યાએ હું મૂકું છું 1, અહીં આગળ મૂકીશ 2, એનની જગ્યાએ ફરીથી 1 મૂકીશ વત્તા 2. આમ કરતા અહીં આગળ બનશે સી 1 જ છે એટલે હું ફક્ત સી લખીશ, 2 × 2 + 2 એટલે અહીં થશે CH4. આ જે છે CH4 એ મિથેનનું આણ્વીય સૂત્ર છે, આપણે જાણીએ છીએ. એ જ પ્રમાણે ધારો કે હું 2 કાર્બન મૂકું તો એનની જગ્યાએ હું મૂકીશ 2, અહીં 2, એનની જગ્યાએ ફરીથી હું 2 મૂકીશ વત્તા 2. આમ કરતા અહીં થશે C2H 2×2 = 4 + 2 = 6. 3 કાર્બન મૂકીશ તો આ થશે C3H2, એનની જગ્યાએ ફરીથી હું 3 મૂકીશ વત્તા 2. C
ત્રણ અને અહીં થશે ત્રણ દુ છ વત્તા બે એટલે કે આઠ, ચાર મૂકીશ સી ચાર વત્તા એચ બે ગુણ્યા ચાર વત્તા બે એટલે અહીં થશે સી ફોર, ચાર દુ આઠ વત્તા બે એટલે કે એચ દસ. આ રીતે આપણને આણ્વીય સૂત્ર મળશે. સી એચ ફોર જે મિથેનનું આણ્વીય સૂત્ર છે, સી ટુ એચ સિક્સ કે જે ઇથેનનું આણ્વીય સૂત્ર છે, આ પ્રોપેનનું આણ્વીય સૂત્ર છે અને આ બ્યુટેનનું આણ્વીય સૂત્ર છે. હવે મિત્રો અહીંયા જુઓ કે આ રીતે આપણને આણ્વીય સૂત્ર મળ્યા, જેના બંધારણીય સૂત્ર આપણે અહીં આગળ પહેલાંથી લખી ગયા છીએ. આ આણ્વીય સૂત્ર જે મળે છે એની અંદર આ બે વચ્ચે સી એચ ટુનો તફાવત છે. જોઈ શકો છો અહીં સી એક છે તો અહીં બે છે એટલે એક સી વધારાનો છે. એ જ પ્રમાણે અહીં ચાર છે તો અહીં આગળ છ છે એટલે એચમાં પણ બેનો તફાવત છે. એ જ રીતે આ બીજા બે ઇથેન અને પ્રોપેન વચ્ચે પણ તફાવત હશે સી એચ ટુનો, પ્રોપેન અને બ્યુટેન સી એચ ટુ. આ રીતે આ તફાવત સમાન રહે છે માટે આ જે આલ્કેન શ્રેણી છે તેને આપણે સમાન ધર્મી શ્રેણી તરીકે ઓળખીશું. સમાન ધર્મી શ્રેણી તરીકે આપણે એને ઓળખીશું. હવે આ જે સમાન ધર્મી શ્રેણી છે એની અંદર જો આપણે એના આણ્વીય દળ માપ આણ્વીય દળ ગણીએ તો એ આણ્વીય દળ વચ્ચેનો તફાવત કેટલો હશે? આપણે જેમ ભણી ગયા છે મિથેન માટે આપણે આણ્વીય દળ ગણીએ, આણ્વીય દળ મિથેન સી એચ ફોર માટે કે અહીં આગળ આપણે લખીશું બરાબર એક અણુ કાર્બનનો વત્તા ચાર આણ્વીય દળ હાઇડ્રોજનનું. ચાલો આપણે અહીં ગણતરી કરીએ. સીનું આણ્વીય દળ છે બાર વત્તા ચાર અને હાઇડ્રોજનનું આણ્વીય દળ થશે એક એટલે કે અહીં થશે બાર વત્તા ચાર એકુ ચાર એટલે બારને ચાર સોળ એટલે આ થશે સોળ યુ. એ જ પ્રમાણે આપણે આણ્વીય દળ સી ટુ એચ સિક્સનું ગણીએ તો અહીં આગળ બે ગુણ્યા કાર્બનનું આણ્વીય દળ વત્તા છ ગુણ્યા હાઇડ્રોજનનું આણ્વીય દળ. અહીં જુઓ તો મિત્રો અહીં થશે બે ગુણ્યા કાર્બનનું આણ્વીય દળ આપણે જાણીએ છીએ બાર અને હાઇડ્રોજનનું આણ્વીય દળ થશે એક. અહીં થશે બાર દુ ચોવીસ વત્તા છ એકુ છ એટલે અહીં જો એનો સરવાળો કરીએ તો આ થશે ત્રીસ યુ. જુઓ મિત્રો ત્રીસ ઓછા સોળ કરીએ તો આ બે વચ્ચેનો જે તફાવત છે એ તફાવત આવશે ચૌદ યુનો. એ જ પ્રમાણે આપણે આગળ ગણીએ સી થ્રી એચ એટ તો એના માટે પણ થશે ત્રણ ગુણ્યા કાર્બન આણ્વીય દળ આઠ ગુણ્યા હાઇડ્રોજનનું આણ્વીય દળ. અહીં થશે ત્રણ ગુણ્યા કાર્બન બાર વત્તા આઠ ગુણ્યા હાઇડ્રોજન એક. હવે આ થશે બાર તારી છત્રીસ વત્તા આઠ એકુ આઠ એટલે આનો સરવાળો કરીએ તો અહીં આગળ થશે ચુમ્માલીસ યુ. ફરીથી જુઓ મિત્રો ચુમ્માલીસ યુ ઓછા ત્રીસ યુ એટલે કે ફરીથી તફાવત આવશે ચૌદ યુનો. એટલે કે સમાન ધર્મી શ્રેણીની અંદર હંમેશા આણ્વીય દળની અંદર ચૌદ યુનો તફાવત આવે છે. આલ્કેનની અંદર એક સામાન્ય વસ્તુ સમજવાની જરૂર છે કે ત્યાં આગળ કાર્બન કાર્બન વચ્ચે હંમેશા એક જ બંધ આવેલ હોય છે, એક બંધ આવેલ છે અને બાકીના જે સ્થાનો છે તે હાઇડ્રોજનથી ભરેલા છે એટલે કે આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. એટલે કે જ્યારે કોઈ પ્રક્રિયા કરવામાં આવે તો એ ઝડપથી પ્રક્રિયા કરશે નહીં. આ એક આલ્કેન વિશેની સામાન્ય એટલે કે ખૂબ જ પાયાની માહિતી થઈ.